નમસ્કાર મિત્રો, હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. લિસા રસ્તા પર ગાડી ઝડપથી સરકતી હતી. નીરાએ ઘડિયાળમાં જોયું, 2 વાગવા આવ્યા હતા. હવે તો પેટમાં બિલાડા બોલતા હતા. વહેલી સવારે મુંબઈથી નીકળ્યા પછી ખાલી 1 જ વાર 5 મિનિટનો બ્રેક લીધો હતો. નીરાએ કેપ્ટન સામે જોયું, સર કેટલી વાર લાગશે? બસ પહોંચી ગયા જ સમજ, કેમ કંટાળી ગઈ? ના ના સર, અમસ્તો જ પૂછ્યું. થોડી વારમાં જ ગાડી એક હળવા ઝટકા સાથે વિશાળ પોર્ચમાં પહોંચી ઊભી રહી. નીરા ગાડીની બહાર આવી, શરીર થોડું અકળાઈ ગયું હતું. તેણે જરા હાથ પગ સીધા કર્યા, સામે જોયું, એક વિશાળ મહેલનું આંગણું હતું. આવો આવો, તેમને આવકાર આપી અંદર લઈ જવામાં આવ્યા. નીરાએ વાર્તાઓમાં વાંચેલું એવો સુંદર મહેલ હતો. મોટા મોટા ઓરડા, રંગબેરંગી ગાલીચા, મોટા ફાનુસ, કિંમતી રાચલીલું. નીરા બસ જોઈ જ રહી. મોટા દીવાનખાનામાં સોફા પર બેઠેલા ગાયત્રી દેવીએ એમને આવકાર્યા. આવો કેપ્ટન, વેલકમ. રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના ના, ગુજરાતના રસ્તાઓ હવે મસ્કા જેવા થઈ ગયા છે, તકલીફ કેવી? કેપ્ટન હસીને બોલ્યા. થોડી વારમાં નોકર ચાંદીના ગ્લાસમાં પાણી લઈને આવ્યો. નીરા ગાયત્રી દેવીના જાજરમાન વ્યક્તિત્વને જોઈ રહી. રૂપાળો પણ થોડોક કડક ચહેરો, કડક સાલુકાઈથી પહેરેલી સાડી, ડિસન્ટ દાગીના, ખરેખર રાજમાતા જેવા લાગતા હતા. તમે પહેલાં ફ્રેશ થઈ જાઓ, જમવાનું તૈયાર છે, પછી આપણે નિરાતે વાત કરીએ. નોકર તેમને તેમના ઓરડા તરફ લઈ ગયો. રૂમમાં જે મોઢું ધોઈ નીરા બાલ્કનીમાં આવી. નીચે સરસ બગીચો હતો. એક સુંદર યુવતી બગીચામાં બેસી પુસ્તક વાંચતી હતી. તેના કાળા ભમર જેવા વાળ ખુરશીથી નીચે જમીનને અડકતા હતા. તેને પહેરેલા લહેરિયાનો પાલવ હવામાં ઉડતો હતો. એનાથી બેખબર તે વાંચવામાં તલ્લીન હતી. નીરા તેનું નિરીક્ષણ કરતી હતી. ત્યાં જ તો જમવા માટે બોલાવવામાં આવ્યા. વિશાળ ડાઇનિંગ ટેબલ પર ચાંદીની થાળીમાં જમવાનું પીરસાયું. ટેબલ પર એક નાની ટ્રેન ફરતી હતી જેમાં સલાડ, અથાણું, રાયતું વગેરે હતું. નીરા અહોભાવથી જોઈ રહી. હજુ પણ રાજાઓની સાનો સોકત સચવાયેલી છે. સફાઈદાર વસ્ત્રોમાં ચાકરો પીરસતા હતા. ત્યાં તો પેલી યુવતી ભોજનખંડમાં પ્રવેશી. તેની સાથે એક યુવક પણ હતો. ગાયત્રી દેવીએ ઓળખાણ કરાવી, આ મારો પુત્ર કુંવર રાજેશ્વર અને આ તેમના પત્ની મિતાલી છે. અને કુંવર આ છે કેપ્ટન સિંહ, મેં તમને વાત કરી હતી ને? હા, આવો પધારો. કુંવરે તેની સાથે હાથ મિલાવ્યા. નીરાએ ધ્યાનથી તેમનું નિરીક્ષણ કર્યું. કુંવર 35 વર્ષના સોહામણા યુવક હતા, જ્યારે મિતાલી 25 વર્ષની. સપ્રમાણ દેહ, મોટી પાણીદાર આંખો, લાંબા કાળા ભમર વાળ, ઘઉંવર્ણી પણ ચમકતી ત્વચા ધરાવતી નાજુક નવયુવતી હતી. સૌ ઔપચારિક વાતો કરતા જમ્યા. નીરાને લાગ્યું મિતાલી થોડી ચિંતામાં છે, કદાચ થોડી ભયભીત હોય તેવું લાગ્યું. જમીને ગાયત્રી દેવીએ તેમને પોતાની સ્ટડી રૂમમાં દોરી ગયા. આવો કેપ્ટન, બેસો. હાજી, હવે મને વિસ્તારથી કહો, હારની ચોરીની શી વાત છે? કેપ્ટને પૂછ્યું. આજથી 3 દિવસ પહેલાં મારો બહુમૂલ્ય 9 લખો હાર ચોરાઈ ગયો. તે દિવસે સાંજે અમારે એક પાર્ટીમાં જવાનું હતું, એટલે સેફમાંથી હાર કાઢી મેં મિતાલીને પહેરાવવા આપ્યો. રાતના તેમને મને પાછો આપ્યો. રાતના સેફમાં મૂકવાની બદલે મેં કબાટમાં જ મૂકી દીધો અને સવારે જોયું તો હાર ગાયબ હતો. રાજમહેલમાં મારે પોલીસને નહોતી આવવા દેવી, એટલે મેં તમને ફોન કર્યો. તમારી કાબેલિયત પર મને પૂરો ભરોસો છે. થેન્ક યુ, કેપ્ટને કહ્યું. એટલે હાર રાતના જ ચોરાયો. હવે એ કહો, તમારા રૂમમાં એ દરમિયાન કોણ કોણ આવ્યું હતું? રાતના મોડેથી મારી વફાદાર સેવિકા રાધાબેન દૂધ આપવા આવ્યા હતા, તે સિવાય તો કોઈ નહોતું આવ્યું. હા, સવારે કુંવર અને મિતાલી આવ્યા હતા. આમ પણ મારા અંગત ઓરડામાં એક રાધાબેન સિવાય કોઈને આવવાની પરવાનગી નથી. લગભગ 10 વાગ્યે મેં હાર પાછો સેફમાં મૂકવા કબાટ ખોલ્યો તો હાર ગાયબ હતો. હાર સાથે બીજા દાગીનાય હતા? હા, મારા કાઢેલા દાગીના બીજા ખાનામાં હતા. એ દાગીના તો અકબંધ છે, એટલે રાતના 10 થી સવારે 10ની વચ્ચે તમારા જાણતા કે અજાણતા રૂમમાં કોઈ જરૂર આવ્યું હશે. અને હા કેપ્ટન, બીજી એક અગત્યની વાત,
મેં તમને ફોનમાં હારની ચોરીની બાબતમાં જ વાત કરી હતી પણ કાલે સવારે પૂજા કરી હું મારી રૂમમાંથી બહાર આવતી હતી બહાર દરવાજા પાસે કાર્પેટની નીચે આ પત્ર દબાયેલો હતો કેપ્ટને હાથ લંબાવી પત્ર લીધો અને ખોલ્યો પત્રમાં લખ્યું હતું તમારા જીવનને જોખમ છે સંભાળજો પત્ર ઉતાવળે ગરબડિયા અક્ષરે લખાયો હતો આ અક્ષર કોના છે ઓળખો છો ખબર નહીં મને ખ્યાલ નથી આવતો ગાયત્રી દેવીએ માથું હલાવ્યું તમને કોઈ પર શંકા છે શંકા ખાસ તો નહીં પણ એક વાત સ્પષ્ટ કરી દઉં મારા પુત્રના લગ્ન મારી મરજી વગર થયા છે મિતાલી સાધારણ ઘરની છોકરી છે આ જહોજહાલી તેને જોઈ નથી હાર પહેરાવતી વખતે તેની આંખમાં એક ચમક મેં જોઈ હતી સાચું કહું મિતાલી મને ગમતી નથી કુંવરે તેના રૂપના મોહમાં પાગલ થઈ મારા વિરોધ છતાં તેની સાથે લગ્ન કર્યા કુંવર હવે વધારે લંડન રહે છે થોડા દિવસમાં એ મિતાલીને લઈ લંડન ચાલ્યા જશે કુંવરના આગ્રહ અને લોકલાજ ખાતર હાર મારે તેને પહેરાવવા આપવો પડ્યો અને જુઓ હાર ચોરાઈ ગયો કદાચ એને બાકીનું વાક્ય ગાયત્રી દેવીએ અધ્યાહાર રાખ્યું કેપ્ટન અને નીરાએ હવે ગાયત્રી દેવીના અંગત ઓરડાનું નિરીક્ષણ શરૂ કર્યું મોટો પહોળો સાદી પણ શોભર સજાવટ કરેલો રૂમ હતો એક બાજુ હારબંધ કબાટ વચમાં મોટો પલંગ એક ખૂણામાં મોટી તિજોરી પલંગની એક બાજુ રાઇટિંગ ટેબલ અને તેની ઉપરના કબાટમાં વ્યવસ્થિત ગોઠવેલા પુસ્તકો હતા રૂમનો એક દરવાજો પૂજાના રૂમમાં ખુલતો હતો જેમાં એક નાનું સરસ મંદિર હતું બીજી બાજુ બાથરૂમ હતું કેપ્ટન ધ્યાનથી રૂમનું નિરીક્ષણ કરતા હતા નીરાએ કબાટ ખોલી એક પુસ્તક બહાર કાઢ્યું ગાયત્રી દેવીનો વાચન રસ સારો હતો રૂમમાંથી બંને બહાર આવ્યા ત્યારે દીવાનખાનાની ઘડિયાળે 9 વગાડ્યા હવે તમે આરામ કરો સવારે વધુ વાત કરીશું રૂમમાં આવી કેપ્ટન તો થોડી વારમાં જ ઘસઘસાટ ઊંઘી ગયા પણ નીરાને ઊંઘ ન આવી આમે સર સાથે બહારગામનો આ તેનો પહેલો કેસ હતો અજાણી જગ્યા મુંબઈના માચિસ જેવા ઓરડામાં રહ્યા બાદ અહીંના મોટા ઓરડામાં જાણે કંઈ અજુકતું લાગતું હતું જાણે શરીરમાં હવા ભરાતી હોય તે બાલ્કનીમાં જઈ ઊભી રહી ચંદ્રનો આછો ઉજાસ હતો કદાચ આજે આઠમ હોવી જોઈએ આછા ઉજાસમાં બધું ભેકાર ભાસતું હતું તમરાવનો અવાજ આવતો ત્યાં તો તેણે એક ઓળો બહાર આઉટહાઉસ તરફ જતા જોયો આઉટહાઉસની લાઇટો ચાલુ હતી કોણ હશે આટલી મોડી રાત્રે થોડીવાર નીરા ઊભી રહી પછી આવીને સૂઈ ગઈ સવારે તેની આંખ ખુલી ત્યારે કેપ્ટન બૂટની દોરી ખોલતા હતા અરે સર તમે વોક લઈને આવી ગયા મને ઉઠાડવી તો હતી ને બેબી તને રાતના ઊંઘ બરોબર આવી નહોતી ને મને થયું તને સુવા દઉં સરને કેવી રીતે ખબર પડી કે મને રાતના ઊંઘ બરાબર નહોતી આવી ફટાફટ તે તૈયાર થઈ નીચે આવી બ્રેકફાસ્ટ લઈ કેપ્ટને આગળ પૂછપરછ ચાલુ કરી મહેલમાં 5 છૂટા નોકર હતા જે સવારે 8 વાગ્યે આવી સાંજના 8 વાગ્યે જતા રહેતા રાધાબેન અને જૂનો ડ્રાઈવર રાધેશ્યામ 24 કલાક રહેતા રાધાબેન રાજમાતાના એકદમ વિશ્વાસુ હતા એ વર્ષોથી તેમની સાથે જ રહેતા હતા તે દીવાનખાનામાં સૂઈ રહેતા જ્યારે રાધેશ્યામ ડ્રાઈવર કમાળી હતો તે આઉટહાઉસમાં રહેતો હતો આઉટહાઉસમાં નીરાને રાતની ઘટના યાદ આવી ગઈ આજે કેપ્ટને એક એક નોકરને વારાફરતી સ્ટડીમાં બોલાવી તેમની ઉલટ તપાસ લીધી પછી કુંવરને બોલાવ્યા જ્યારે મિતાલીનો વારો આવ્યો અને તે ઊભી થવા ગઈ કે તેણે એકદમથી ચક્કર આવ્યા અને તે પડી ગઈ અરે અરે શું થયું તને કુંવરે તેને ઉચકી લીધી અને અંદર પોતાના રૂમ તરફ લઈ ગયા ગાયત્રી દેવીએ આગ જરતી દ્રષ્ટિ તેના પર નાખી કંઈ વાંધો નહીં ત્યાં સુધી હું રાધાબેન અને રાધેશ્યામની પૂછપરછ કરી લઉં છું તેમની સાથેની વાતચીત લાંબી ચાલી બહાર ગાયત્રી દેવી ઊંચા નીચા થતા હતા બપોરના 3 વાગ્યા જમવાનું બાકી હતું કેપ્ટન જેવા બહાર આવ્યા એટલે ગાયત્રી દેવીએ કહ્યું ચાલો પહેલાં જમી લઈએ જરૂર હું જરા ફ્રેશ થઈને આવું કેપ્ટને આંખથી નીરાને ઇશારો કર્યો પોતાના રૂમમાં જવાને બદલે બંને કુંવરના રૂમ તરફ ગયા રૂમ અંદરથી બંધ હતો અંદરથી ડુસકાનો અવાજ આવતો કેપ્ટને દરવાજો ખખડાવ્યો કુંવરે દરવાજો ખોલ્યો મિતાલી નીચે ફર્શ પર બેઠી હતી તેની આંખોમાં આંસુ હતા કેપ્ટનને જોઈ તે ઊભી થઈ ગઈ સોરી કેપ્ટન કુંવરે કહ્યું મિતાલીને જરા અસુખ જેવું લાગે છે હું તેને કહેતો હતો કે આજે સરખો આરામ કરી લે પછી કાલે તારી સાથે વાત કરી લેશે
हाजी जरूर जरूर, हूँ तो खाली मिताली बेन की खबर काढ़वा आव्यो हतो। केम छे तमने हवे? सारू छे, मिताली धीरे थी बोली। कैप्टने एक नजर रूम में नाखी। भव्य शणगारेलो रूम हतो। राइटिंग टेबल पर पड़ेली चोपड़ी कैप्टने उपाड़ी। तो तमने पण वाँचवानो शोख छे? ते चोपड़ीना पाना फेरवता बोल्या। मने मारा मम्मीए वारसामां आ शोख आप्यो छे। कुंवरे हसता हसता कह्युं अने हाथ लंबावी कैप्टनना हाथमांथी चोपड़ी लई ड्रॉवरमां मूकी दीधी। ત્યાં જ રાધાબેન જમવા માટે કહેવા આવ્યા। રાધાબેન મિતાલીને જરા ચક્કર જેવું લાગે છે તો તેમની માટે અહીં રૂમમાં જ થાળી મોકલી આપજો। ચાલો કેપ્ટન, રાજમાતા રાહ જુએ છે। બધા જમવાના ટેબલ પર આવ્યા। સૌ ચૂપચાપ પોતાના વિચારોમાં જમતા હતા। શું લાગે છે કેપ્ટન? અચાનક ગાયત્રી દેવીએ પૂછ્યું। બધા એકદમ ચમકીને તેમની સામે જોવા લાગ્યા। જોઈએ, એ તો નક્કી છે કે ચોર કોઈ જાણ ભેદું જ છે। આખી બપોર કેપ્ટન એની રૂમમાં બેસી વિચારતા રહ્યા। નીરાએ એક બે વાર પૂછવાની કોશિશ કરી, શું લાગે છે સર? કેપ્ટને કંઈ જ જવાબ ન આપ્યો। તે એક કાગળ પર આડી અવળી લાઈનો દોરતા બેસી રહ્યા। નીરાને સમજ પડી ગઈ કે સરને કંઈક મળી ગયું છે અને સાંજે જ કેપ્ટને સૌને સ્ટડી રૂમમાં ભેગા થવા કહ્યું। સ્ટડી રૂમમાં સૌ ભેગા થયા। કેપ્ટને ગાયત્રી દેવીને સંબોધીને કહ્યું, મેં તમને કહ્યું હતું ને કે ચોર કોઈ જાણ ભેદું છે, કોઈ ઘરમાં રહેતી વ્યક્તિ જ છે, અને સોરી પણ મને કુંવર પર શક છે। શક? શું કામ? મને ખાતરી જ છે મારા પર। કુંવર ઉશ્કેરાઈને ઊભા થઈ ગયા। નીરાએ તેમનો હાથ પકડી બેસાડ્યા। સોરી સર, તમે બેસી રહો। મિતાલીનો ચહેરો સફેદ પૂળી જેવો થઈ ગયો। કુંવર શું કામ હાર ચોરે? તે તો તેમને જ વારસામાં મળવાનો છે, ગાયત્રી દેવીએ શંકા વ્યક્ત કરી। સત્ય વચન, પણ આ વારસો તો તેને તમારા મર્યા બાદ જ મળે ને, અને એમણે તો તમને મારવાની પણ પૂરી તૈયારી કરી હતી। તમારા સારા નસીબે મિતાલીને આ વાતની ગંધ આવી ગઈ અને એણે તમને પત્ર લખી જણાવી દીધું। મિતાલીએ? ગાયત્રી દેવીને આશ્ચર્ય થયું। હાજી, કુંવર લંડનમાં કંઈ કામકાજ કરતા નથી અને તેમના શોખ બધા ઊંચા છે। તેમને નસીલી દવાઓની પણ લત લાગી ગઈ છે અને એના માથા પર ભયંકર દેવું થઈ ગયું છે। એમની નજર તમારા કરોડોના વારસાગત દાગીના અને આ વિશાળ મહેલ પર હતી, પણ તમારી હયાતીમાં આ બધું વેચવું શક્ય નહોતું। એમણે એક પ્લાન બનાવ્યો, એક સાધારણ ઘરની છોકરી સાથે તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા। એ તમારી બધી મિલકત સગે વગે કરવા માગતા હતા અને એનો બધો ઇલ્ઝામ મિતાલી પર આવે એવો એમનો પ્લાન હતો। પણ હાર ચોરી થયો અને તમે મને બોલાવ્યો એટલે એ ફાવ્યા નહીં। પણ મિતાલીને અંદાજ આવી ગયો હતો। મારી પૂછપરછ દરમિયાન હું તેની સાથે એકલામાં વાત ન કરી શકું એટલે તેમણે મિતાલીની ચામાં ચક્કર આવે તેવી દવા નાખી દીધી। મિતાલી સાધારણ ઘરની હતી એટલે તમે તેની સામે નફરતથી જોતા હતા। તમારી સાથે એ ખુલીને વાત ન કરી શકી। કદાચ તમે તેની વાત પર વિશ્વાસે ન કરે, તેને પોતાના જીવ પર એ જોખમ લાગ્યું હતું। પછી તેણે બધી વાત માળી કાકાને કરી, મને તેમના થકી જ ખબર પડી। બાકીની પૃષ્ટિ મને કુંવરના રૂમમાંથી મળી। હવે તમે મને પરમિશન આપો તો મારે તેમના રૂમની તલાશી લેવી છે। ગાયત્રી દેવી નીચું જોઈ ગયા। કુંવરના રૂમના પલંગના ગાદલા વચ્ચે દબાયેલો હાર મળ્યો, થોડી વાંધાજનક દવાઓ, ઇન્જેક્શન વગેરે મળ્યા। લ્યો તમારો હાર ગાયત્રી દેવી, તમે નહોતા ઈચ્છતા ને કે રાજમહેલમાં પોલીસ આવે, એટલે હવે આ તમારા કુંવરનું શું કરવું એ તમારા પર છોડું છું। ત્યાંથી પાછા ફરતા રસ્તામાં નીરા વિચારતી હતી કે પૈસા એક એવી વસ્તુ છે જે દીકરાને સગી માનું ખૂન કરવા પ્રેરે છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે। આભાર।